નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝના મંતવ્યલક્ષી સ્વાગત છે આપની સાથે હો છું મિત્તલ દર્શક મિત્રો આપણે રોજબરોજ અલગ અલગ રીતે અલગ અલગ માધ્યમથી રાશિ ભવિષ્ય જાણતા હોઈએ છીએ પરંતુ અમારો કાર્યક્રમ કાલનો દિવસ કેવો એ આપણે જણાવે છે કે આવતીકાલે આપનો દિવસ કેવો રહેશે તો ચાલો શરૂઆત કરીએ આપણા કાર્યક્રમની

આપણે વાત કરીએ તે પેલા સૌ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ આપસો ને મારા પ્રણામ આવતીકાલે બાવીસ સપ્ટેમ્બર બે એકવીસ અને બુધવાર નો દિવસ છે ભાદરવા વદ બીજની ની તિથિ આવતીકાલે છે ચંદ્ર મહારાજ એ પોતે મીન રાશિમાં ભ્રમણ દિન વિશેષના અનુસંધાનમાં આપણે જાણીએ તો આવતીકાલે દ્વિતીય શ્રાદ્ધ છે બીજો શ્રાદ્ધ બુધ મહારાજ એ પોતે તુલા રાશિમાં ભ્રમણ કરશે આજે તુલા રાશિ છે

એનું ભ્રમણ એ યોગ સમાપ્ત થશે સવારે દસ અને સોળ મિનિટે આવતીકાલે બુધવાર છે શ્રાદ્ધ પક્ષ પણ ચાલે છે એટલે તુલસીની માળાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની શક્ય એટલી વધુ માળા કરવી કમસે કમ એક માળા તો કરવી જ અમિતભાઈ એક વધારે પ્રશ્ન છે કે ઘણા વખતે ઘણી વખતે આપણે સાંભળતા હોય છે કે નાડી દોષ ઘણાને નડતો હોય છે

આદ્ય હોય પણ આદ્ય હોય તો એને નાડી દોષ કહેવાય આદ્ય હોય મંત્ય હોય ગમે તે નાડી ત્રણમાંથી હોય સરખી નાડી હોય તો પછી એને દોષ કહેવામાં આવે છે હવે નાડી દોષથી શું થાય તો નાડી દોષ હોય ત્યારે સંતાન પ્રાપ્તિમાં પ્રશ્ન થાય છે વર અને વધુ જેને સંતતિ નિર્માણ હોય છે સંપત્તિ નિર્માણમાં નહીં સંતતિ નિર્માણની અંદર પ્રશ્ન ઉભો થાય છે શાસ્ત્રની અંદર તો એવું પણ લખ્યું છે કે નાડી દોષ હોય તો બીજી ત્રીજી પેઢીએ પણ સંતાનમાં તકલીફ થતી હોય છે સંતાનના શારીરિક સંસ્થાઓમાં પણ તકલીફ થતી હોય છે એટલે આ નાડી દોષનું આ પ્રકારનું દુષ્પરિણામ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે તો હવે આ નાડી દોષ જ્યારે આપણે જોઈએ કે ભાઈ નાડી દોષ વર અને વધુને નાડી દોષ છે યુવક અને યુવતીને નાડી દોષ છે તો સૌ પ્રથમ જે એમનું સંતાનનું સ્થાન હોય છે એ સંતાનનું સ્થાન જન્મકુંડળીની અંદર બેવનું બરોબર ચકાસવું પડે બેન આપણો કાર્યક્રમ હોય છે તો કેટલાય લોકોનો ફોન આવે છે કે અમારે સંતાન નથી અને કાં તો વરની અને કાં તો પત્નીની બેમાંથી એકની જન્મકુંડળી આપતા હોય છે ત્યારે હું એમ કેતો હોઉં છું કે બેની જન્મકુંડળી જોવી પડશે એટલે યુવક અને યુવતી બેની જન્મકુંડળીમાં સંતાનનું સ્થાન જો દુષ્પ્રભાવથી પીડાતું હોય પીડિત હોય પાપગ્રહ સાથે હોય તો પછી બીજો કોઈ ઉપાય રહેતો નથી પણ નાડી દોષ હળવો હોય જન્મકુંડળીના આધારે સંતાન પ્રાપ્તિની શક્યતા હોય તો એની વિધિ પણ છે તો સાત્વિક વિધિ છે એ સાત્વિક વિધિથી નાડી દોષની અંદર ઘણી બધે અંશે આપણે રાહત મેળવી શકાય છે પણ હવે નાડી દોષ ક્યારે સમજવું ક્યારે ન સમજવું એની અંદર પણ બહુ સ્પષ્ટ વાત છે નાડી દોષ તો જન્મ કુંડળીમાં માની લો કે આવી ગયો બેવને યુવક અને યુવતીને એક સરખી નાડી જેમ કે આદ્ય નાડી યુવકને અને આદ્ય નાડી યુવતીને આવી તો શું કરવું જોઈએ જો સરખી નાડી હોય પણ ચંદ્રની રાશિ જુદી જુદી હોય કોઈને મિથુન હોય ને બીજાને સિંહ હોય તો પછી નાડી દોષનો કોઈ બહુ બાધ લેવાતો નથી હવે નાડી દોષ હોય રાશિ પણ એક હોય તો પછી એમનું જે ચંદ્રનું નક્ષત્ર હોય એ ચંદ્રનું નક્ષત્ર જો જુદું જુદું હોય તો પણ નાડી દોષનો વાત લેવાતો નથી એટલે આ પ્રકારે શાસ્ત્રની અંદર વિધાન આપેલું છે અને આ પ્રકારે એ શાસ્ત્રના વિધાનને આપણે અનુસરીશું તો સંતાન પ્રાપ્તિમાં પણ કોઈ વાંધો નહીં આવે હવે બેન જે ન માનતો હોય એ ચેલેન્જ ફેંકે કે જેને નાડીદોષ હોય એને સંતાન ન થાય અમારે ફલાણાને નાડી દોષ હતો તોય સંતાન થઈ ગયા ભાઈ એટલે મેં એમાં બે કલમ મૂકી છે કે એનું સંતાનનું સ્થાન જોવું પડે

આ જે બાર રાશિ છે એમાં મેષ રાશિ છે એ પ્રવેશ અનેક પ્રવૃત્તિઓ રહી શકે છે લેખન પ્રવૃત્તિ આવતીકાલે આપણી વિશેષ વિકસે પ્રવાસની શક્યતા પણ આપની રાશિની અંદર રચાયેલી છે જે જાતકો સરકારી નોકરી સાથે જોડાયેલા છે રાજકીય કાર્ય સાથે જોડાયેલા છે અથવા આવતીકાલે મેષ રાશિના જાતકોને જો કોઈ મીટિંગ હશે કોઈને મળવાનું હશે સરકારી ક્ષેત્રે તો તેની અંદર તેમને લાભ થઈ શકે છે 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 તમારો તમારો એ અને આછો પીળો રાશિની આપણે વાત કરીએ તો રાશિના જાતકો માટે સાનુકૂળ સંજોગો આવતીકાલે નિર્માણ પામે છે કાર્યોની અંદર એમને સફળતા પ્રાપ્ત થાય કોઈ અગત્યની મુલાકાત હોય કોઈ મોટા માણસને મળવાનું હોય અગત્યની વ્યક્તિને મળવાનું હોય તો એ મુલાકાત સફળ થઈ શકે છે પણ હા આરોગ્યના અંદર તમારે સાવધાની રાખવી પડશે આરોગ્યમાં જાળવણી રાખવી પડશે થોડી તકેદારી રાખવી પડશે સાથે સાથે કાયદાના સંઘર્ષથી બચવું એટલે કોઈ પણ પ્રકારની એવી કોઈ પ્રવૃત્તિ ન થાય કે જેથી કરીને આપણે કાયદાના સંઘર્ષમાં આવી જઈએ એટલે સાવધાન તમારો શુભાંક બાર છે અને શુભ્રંગ એ દાડમના દાણા જેવો કલર છે જી મિથુન રાશિની આપણે વાત કરીએ તો વેપારમાં થોડો મંદીનો અનુભવ થાય તમને એવું લાગે કે આખું બજાર ખુલ્યું છે હવે કોરોના પણ હળવો પડ્યો છે પણ મારો વેપાર કેમ ચાલતો નથી બરોબર ચાલવો જોઈએ એવા વિચાર આવતીકાલે આવશે ઘરમાં જુદી જુદી તમે ચર્ચાઓ આવતીકાલે કરશો એ ચર્ચાઓ વેપારના અનુસંધાનમાં હશે નાણાકીય ચર્ચા હશે આરોગ્યના અનુસંધાનમાં ચર્ચા હશે સંબંધીઓના અનુસંધાનમાં પણ એ ચર્ચા હશે એસિડિટીથી આવતીકાલે તમારે વિશેષ સાવધાની રાખવાની છે ખાન પાનમાં તમે તકેદારી રાખજો અને ખોટા આપણે વાત કરીએ તો મુસાફરીની શક્યતા કર્ક રાશિના જાતકો ને રચાયેલી છે મુસાફરી એટલે બહુ લાંબી મુસાફરી નથી કેતો પણ આ ટૂંકી મુસાફરી છે કર્ક રાશિના જાતકોને ભાગ્યનો સાથ એ ચોક્કસ આવતીકાલે મળી શકે છે એટલે તમારું કર્ક રાશિના જાતકોને ભાગ્ય આવતીકાલે બળવાન છે હવે અગત્યના સમાચાર તમને આવતીકાલે પ્રાપ્ત થઈ શકે છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી લાભ છે જે જાતકો ઇલેક્ટ્રોનિકના વ્યવસાય સાથે સંકળાયેલા છે અથવા તો જે જાતકો આઈટી ક્ષેત્રે છે એમને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે અવશ્ય આવતીકાલે લાભ છે શુભાંક વીસ છે અને શુભ રંગ તમારો ગુલાબી છે સિંહ રાશિની આપણે વાત કરીએ તો નેત્ર પીડાથી તમારે સાવધાન રહેવું આંખોમાં બળતરા થાય અથવા તો જો તમે કોઈ એવા કાર્ય સાથે સંકળાયેલા હોય તો આંખો ઉપર ગોગલ તમે અવશ્ય અથવા હેલ્મેટ પહેરીને તમે બહાર નીકળવું આમ તો હેલ્મેટ પહેરવી આમ પણ હિતાવહ છે પણ તમે આવતીકાલે નેત્રની જાળવણી કરવાનું ચૂકતા નહીં સાથે સાથે ધન સંબંધી બાબતો ગૂંચવાય કોઈની ઉઘરાણી હોય તો શક્ય છે કે આવતીકાલે એ થોડી લેટ થાય બપોર પછી તમારા દ્વારા ધર્મ પ્રવૃત્તિમાં વિશેષ ઉમેરો થાય ભગવાનના મંદિરે દર્શન કરવાનું થાય કોઈ સ્તુતિ પાઠ કરવાની પણ તમને ઈચ્છા થાય આવતીકાલે રોકડ નાણાંની ખેંચ રહે હાથ ઉપરના નાણાંની આવતીકાલે ખેંચ રહેશે તમારો શુભાંક દસ છે અને રંગ તમારો લાલ છે કન્યા રાશિની આપણે વાત કરીએ કન્યા છે ભેજવાળું વાતાવરણ છે ચામડીની બીમારી આ જાતકોને વકરી શકે છે માટે સાવધાન રહેવું જીવનસાથી સાથે સંયમ રાખજો જો તમે પરણિત હોશો તો જીવનસાથી સાથે સંયમપૂર્વક વર્તન કરજો માન મર્યાદામાં વાત કરજો તો આવતીકાલે

હા સત્યાવીસ જન્મ તારીખ છે અને જન્મ સમય સાંજે છ ને વીસે જન્મસ્તર નડિયાદ ની બાજુમાં વીણા ગામ છે વીણા બીઆ નહી જી

પોટનો ચુકાદો છે એ તમને ચુકાદો એ સંતોષ આપનારો હોઈ શકે છે એટલે તમારે શું ઉપાય કરવો તે ઉપાયના અનુસંધાનમાં હું તમને ખાસ જણાવું તમારે નિયમિતપણે મંદિરમાં જઈ અને ગણેશજીની ઉપાસના કરવાની રહેશે અને એ મંદિરની અંદર જે કર્મકાંડી બ્રાહ્મણ હોય એ કર્મકાંડી બ્રાહ્મણને તમારે કોઈ પણ દાન દક્ષિણા આપવાની રહેશે જે કોઈ પણ યથાશક્તિ તમે આપી શકતા હોય એ દાન દક્ષિણા આપજો આ ઉપાય કરજો

એમને સારામાં સારી નોકરી ક્યારે મળશે ક્યારે યોગ છે સારી નોકરી મળવાના અત્યારે કેવી નોકરી છે બેન અત્યારે એમને કંપનીમાં નોકરી છે પણ એટલી બધી એમનું નથી પણ સારી નોકરી ક્યારે મળશે શું ભણેલા છે તમારા હસબન્ડ એ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છે જુઓ બેન આ જે જન્મકુંડળી છે જન્મકુંડળીની અંદર 5માં સ્થાનમાં મંગળ છે જે કોઈ પણ એમની ઇલેક્ટ્રોનિક નું ફિલ્ડ છે ઇલેક્ટ્રોનિક નું ફિલ્ડ તેમણે લાભ આપનારું રહેશે તમે એવી પણ વાત કરી કે એમને સારી નોકરી ક્યારે મળશે બેન સૂર્યની મહાદશા ચાલે છે આ સૂર્ય મહારાજ લાભ સ્થાનમાં બિરાજમાન છે સપ્તમ સ્થાનના સ્વામી થઈને બેઠા છે નોકરીના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો બરોબર અત્યારે સારો યોગ પણ ચાલી રહ્યો છે તમારા હસબન્ડને ચિંતાનું કોઈ કારણ નથી એક મહિનો તમે રાહ જુઓ એક મહિનાની અંદર અંદર તમને સારા સમાચાર મળી શકે છે સહેજ પણ તમે મૂંઝાશો નહીં તમારી નો આ જે હસ તમારા પતિ છે એ પતિને સારી નોકરી મળશે અને શું ઉપાય કરવો જોઈએ એ પણ હું તમને જણાવું તમારે એક ઉપાય કરવો તમારા ઘરમાં જો માટલું હોય એટલે પીવાના પાણીનું માટલું જો ન હોય તો લાવી દેજો કારણ કે કેટલાક લોકો સીધું આરોમાંથી જ પાણી પીતા હોય છે જો તમે આરોમાંથી પાણી પીતા હોય તો એ આરોનું પાણી તમારે માટલામાં ભરવાનું અને માટલામાંથી પાણી પીવાનું પણ એ પહેલાં શું કરવું તો માટલાની અંદર એટલે નળવાળું પેલું હવે જે માટલું આવે છે ને નળવાળું માટલું આવે છે એ માટલું લાવવું અંદર તમારે ડોયો નાખીને પાણી પીવું પડે એવું માટલું ન લાવતા નળ વાળું માટલું લાવવાનું એ માટલાની અંદર ચાંદીની લગડી એટલે જે તળિયે બેસી રહે એટલી થોડીક ભારે લાવવાની એ ચાંદીની લગડી તમારે લાવવાની અને એ ચાંદીની લગડી તમારે સ્વચ્છ કરી અને માટલામાં મૂકી દેવાની અને એ માટલામાંથી પાણી તમારે પીવાનું એટલે એ લગડી એવી નાની ન લાવતા

અને અત્યારે જન્મકુંડળીની અંદર જે કોઈ પણ પ્રકારે શનિ મહારાજ ચાલી રહ્યા છે અને શનિ અને રાહુની યુતિ પણ એમને મેષ નવમાંશમાં ચાલી રહી છે જન્મકુંડળીની અંદર શનિ મહારાજ પણ પોતે નીચના બિરાજમાન છે અને સપ્તમ સ્થાનનો સ્વામી એ પોતે ગુરુ મહારાજ પણ ઠીક સ્થાનમાં ગોઠવાયેલો છે ચિંતાનું કોઈ કારણ નથી ત્રણ મહિનાની રાહ જોવી પડશે ત્રણ મહિના પછી લગ્નના યોગ સારી પેઠે ખીલે છે પણ આ અવારનવાર જે કોઈ પ્રવૃત્તિ થાય છે તો એને રોકવા માટેના શું ઉપાય છે બેન તો તમારી નિયમિતપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા પડશે વિષ્ણુ સહસ્ત્રના પાઠ ન કરે તો તુલસીની માળાથી હું આ મંત્ર આપું છું એ મંત્રનો જાપ કરે ઓમ શ્રી ધરાય નમઃ મંત્ર ફરીથી સાંભળી લે ઓમ શ્રી ધરાય નમઃ અને તમારા બેનને પણ સહેજ વ્યવહારિક સલાહ આપજો કારણ કે અહીંયા મારો કહેવાનો ઈરાદો એવો નથી કે તમારી બેનનો વાંક હશે બીજી વખત પણ આખરે તમે મને પ્રશ્ન પૂછ્યો છે એટલે મારે તમારા હિતમાં બોલવાની ફરજ છે તમારું રોડું કેવી રીતે થાય મારે એ વાત કરવાની છે ગ્રહોને આધારે તમારી બેનને ખાસ કહેજો કે મન થોડું શાંત રાખે અત્યારે થોડો ઉદ્વેગ એમને વધારે હોઈ શકે છે એવું મને અહીંયા દર્શાવે છે પણ તેમ છતાં પણ મન થોડું શાંત રાખે અને મેં જે મંત્ર આપ્યો છે તુલસીની માળાથી

ખોટા કાર્યથી આવતીકાલે તમારે દૂર રહેવું પડશે નીતિ અને નિયમનું પાલન કરવું પડશે પાડોશી સાથે તમારો સુમેળ આવતીકાલે વધશે અને શુભંક એ અગિયાર છે શુભ રંગ એ સિલેટીઓ કલર છે વૃશ્ચિક રાશિની આપણે વાત કરીએ તો આવતીકાલે તમારી બુદ્ધિના બળે કાર્યો થાય એટલે આવતીકાલે તમારી બુદ્ધિ એટલી સતેજ બનશે એ કોઈ પણ કાર્યને તમે ઉકેલી શકશો ત્રણ પ્રકારે કાર્ય થતા હોય છે એક તો ભાગ્યના બળે કાર્ય થાય એટલે જેને આપણે કહીએ કે બગાસું ખાતા પતાસું આવી જાય બીજું બુદ્ધિના બળે કાર્ય થાય અને ત્રીજું સખત મહેનતથી કાર્ય થાય પણ જો આ ત્રણે ત્રણ નું સંકલન થાય તો સોનામાં સુગંધ બળે આવતીકાલે બુદ્ધિના બળે કાર્ય થશે એટલે એ તમને લાભકારી રહેશે પદ પ્રાપ્તિની શક્યતા આવતીકાલે તમારી રાશિમાં છે વેપારમાં તમને આવતીકાલે વિશેષ લાભ પણ મળી શકે છે જો તમે સદગૃહસ્થ છો તમારે સંતાન છે તો સંતાન દ્વારા આવતીકાલે કોઈ શુભ સમાચાર મળે શુભાંક તમારો બે છે અને શુભ તમને દૂધ તમારા માટે દૂધિયો છે ધન રાશિની આપણે વાત કરીએ તો આવતીકાલે તમારે જીદ્દી સ્વભાવનો ત્યાગ કરવો પડશે જીદ્દી સ્વભાવ એટલે મારો જ કક્કો ખરો મારું બધું સાચું તમારું બધું ખોટું મૂળ સ્વભાવ એવો ના હોય કદાચ કારણ કે જન્મની કુંડળી સારી હોય પણ તેમ છતાં આવતીકાલે જે કોઈ પણ પ્રકારના ગ્રહોનો સંયોગ બને છે

મકર રાશિની આપણે વાત કરીએ તો આવતીકાલે વધારે પડતા તમે લાગણીશીલ થઈ જશો પીઠની બીમારીથી તમારે વિશેષ સાવધાની પણ રાખવી પડશે તમારા માતા જો વૃદ્ધ હોય તો આવતીકાલે તેમની સાચવણી કરજો જાળવણી કરજો આરોગ્યમાં તમારે સાવધાની રાખવી પડશે શુભાંક આઠ છે અને શુભરંગ તમારો ગુલાબી છે કુંભ રાશિની વાત કરીએ તો ધર્મ કાર્યોમાં ખર્ચ થાય મંદિરે રોજ જતા હોય પણ પૈસો દાનમાં પેટીમાં મૂકવાની ઈચ્છા ન થાય પણ આવતીકાલે એવી ઈચ્છા થશે વડીલોની સેવા કરવાની આવતીકાલે ઈચ્છા થાય તમારા ભાગ્યનું બળ આવતીકાલે વધે છે એટલે ભાગ્યના બળનો તમે લાભ લેજો આવતીકાલે શુભ પ્રવાસની પણ શક્યતા છે કુલ મળી કુંભ રાશિનો જાતકોનો આવતીકાલનો દિવસ એ શુભ રહેશે શાંતિપૂર્ણ રહેશે શુભંક છ છે અને શુભ રંગ તમારો આસમાની છે અંતિમ રાશિ મીન રાશિની આપણે વાત કરીએ પેટની બીમારીથી તમારે સાવધાની રાખવી પડશે ગુસ્સો આવતીકાલે ન કરવો ગુસ્સાનો તમારે ત્યાગ કરવો પડશે તમારે થોડો બીજાનો વિરોધ પણ આવતીકાલે સહન કરવો પડશે એટલે બીજાની વાત શાંતિથી સાંભળવાની તમે આવતીકાલે વૃત્તિ રાખજો પણ તેમ છતાંય તમારી ભાષા જો આવતીકાલે મીઠી હશે તો આ મીઠી ભાષા કોઈ પણ પ્રકારના વિરોધથી તમને આવતીકાલે બચાવી દેશે તમારો શુભાંક એક છે અને શુભ્રંગ તમારો પિસ્તા કલર છે

આરોગ્યના અનુસંધાનમાં તમને નિરાશા નહીં મળે તમારું આરોગ્ય જળવાશે પણ કોઈ નાની મોટી ઋતુગત બીમારી આયા કરે એટલે એ બીમારી કેવી હોય કે ભાઈ આજે જરા બહુ થાક લાગ્યો કે આજે જરા શરદી થઈ ગઈ આ પ્રકારની નાની મોટી બીમારી આવ્યા કરે હવે આર્થિક દ્રષ્ટિએ આવનારું તમારું શરૂ થતું વર્ષ કેવું જશે તો કિંગ ઓફ વેન્ડ નું કાર્ડ ખુલ્યું છે આ ઘણું મજબૂત કાર્ડ ખુલ્યું છે એટલે આર્થિક દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની મુશ્કેલી નડશે નહીં જો મારે તમને કોઈ શાસ્ત્રોક્ત ઉપાય આપવો હોય તો કનકધારા પાઠ તમે અવશ્ય કરજો જેથી આર્થિક કોઈ પ્રકારની મુશ્કેલી અત્યારે હશે તો પણ એ ગાયબ થઈ જશે હવે કૌટુંબિક દ્રષ્ટિએ તમારું આવનારું વર્ષ કેવું જશે તો જે ટેરોટ કાર્ડ ખુલ્યું છે થ્રી ઓફ વેન્સ નું કાર્ડ ખુલ્યું છે એવી પણ પૂરેપૂરી શક્યતા છે કે કોઈના દ્વારા દગા ફટકા થાય તમે જેને પોતાના માનતા હોય એ કંઈ અલગ જ રંગ તમને બતાવે તમને મનુષ્યની સગાઓની સાચી ઓળખાણ આ વર્ષની અંદર થશે પણ નાસીપાસ થવાની જરૂર નથી આ કોઈ પ્રસંગ એવા ગંભીર પણ નહીં હોય જી ડોક્ટર શામીદભાઈ આપ મતબે ન્યૂઝમાં જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી ખૂબ ખૂબ આભાર શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ